हेलो गुड मॉर्निंग डियर स्टूडेंट्स, नमस्ते। हूँ मेघा यादव, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी आज ना एक्टिविटी ना विजुअल लेक्चर में तुम्हारा बधा नु वेलकम करू छु। आई होप स्टूडेंट्स तमे बधा फिट फाइन हेल्दी एंड मस्त हसो। सो एक्टिविटी में आपणे आजे कम्प्यूटर सब्जेक्ट अंदर शुं करीशुं एना विशे हुं तमने एक नानकडुं ब्रीफिंग आपुं छुं। तो आजे जे तमारे वर्कशीट आवशे ए आजनी एक्टिविटी ने तमे लोको खास समझी लेजो बच्चा। तो सौथी पहेला तो तमे लोको અત્યારે સ્ક્રીન પર એક પિક્ચર જોઈ રહ્યા છો। આ પિક્ચર જે છે આ પિક્ચર ની અંદર તમારે શું કરવાનું છે, તમે લોકો બધા પેઇન્ટ પ્રોગ્રામ લર્ન કરી લીધું છે, રાઈટ? પેઇન્ટ પ્રોગ્રામ માં આપણે જે જે ટૂલ્સ નો યુઝ શીખી લીધો છે એ ટૂલ્સ તો તમને હવે ખબર જ હશે, સેટ પણ તમે ઓળખી શકતા હશો। તો અત્યારે તમારી સામે એક સરસ મજાનું હેપી ફેસ નું પિક્ચર તમે જોઈ રહ્યા છો। તો હવે આ હેપી ફેસ ના પિક્ચર માં તમારે ઓળખવાના છે કે ક્યાં ક્યાં ટૂલ્સ એમાં ઉપયોગ કરવામાં આવેલા છે। તો ચલો તમે લોકો ઓબ્ઝર્વ કરવામાંથી કયા કયા ટૂલ્સ તમને દેખાય છે। તો સૌથી પહેલા તો મને દેખાય છે ઓવલ, રાઈટ? તો તમારે શું કરવાનું છે, એ ટૂલ નું નામ તમારે, જો આ તમને વર્કશીટ એક્સપ્લેન કરું છું, ઓકે? જે આજે તમારે વર્કશીટ આવવાની છે એમાં તમારે આ રીતે કરવાનું રહેશે। તો તમારે જો આ એક્ટિવિટી જે છે એ ફરી એકવાર હું કહી દઉં છું, સ્ટાન્ડર્ડ સેકન્ડ ના સ્ટુડન્ટ માટે પણ છે અને સાથે સાથે સ્ટાન્ડર્ડ ફિફ્થ ના સ્ટુડન્ટ માટે પણ છે, કારણ કે તમે લોકોએ લાસ્ટ યર પેઇન્ટ પ્રોગ્રામ ને ડિટેલમાં સમજેલો છે। તો ચલો આપણે એક આ પિક્ચર તમે જોયું કે આમાં તમે ઓવલ જોઈ શકો છો। તો ફોર એક્ઝામ્પલ અત્યારે તમે અત્યારે ઓવલ જોયું, પિક્ચર ઉપરથી તમારે ખાલી આઈડેન્ટિફાય કરી લીધું છે કે અહીંયા આ પિક્ચરમાં ઓવલ ટૂલ આપેલું છે। તો સાથે સાથે હજી એક છે લાઈન, ક્યાં ક્યાં ટૂલ નો યુઝ થયેલો છે, તો આપણે સેટ્સ અને ટૂલ બંને ને આઈડેન્ટિફાય કરવાના છે। અગર જો એમાં કલર ભરેલું પિક્ચર તમને દેખાય છે તો તમારે એમાં કમ્પલસરી લખવું પડે ફિલ વિથ કલર, રાઈટ? તો આ રીતે તમારે આજે એક વર્કશીટ આવવાની છે બચ્ચા, એ વર્કશીટ ની અંદર તમને જે જેટલા પિક્ચર્સ આપેલા હોય એ પિક્ચર્સ માં તમારે ટૂલ્સ આઈડેન્ટિફાય કરવાના છે અને તેના નામ લખવાના છે, અને પરફેક્ટ રીતે વર્ક કરેલું હશે તો તમારે એના ફોટોગ્રાફ્સ પણ સેન્ડ કરવાના રહેશે અને આ જ ફોટોગ્રાફ્સ ને શેર કરવામાં પણ આવશે। પણ તમે પ્લીઝ તમારું વર્ક એકદમ નીટ એન્ડ ક્લીન કરજો, રબ કરીને વ્યવસ્થિત રીતે નહીં। ફિફ્થ ગ્રેડ ના સ્ટુડન્ટ જે ફોર્થ માંથી ફિફ્થ માં આવેલા છે તમને લોકોને ખાસ તો કહેવાનું બચ્ચા કે પ્લીઝ તમે લોકો બોલ પેન નો યુઝ નહીં કરતા, કારણ કે માની લો કે તમે લોકો લખવા જાવ ટૂલ તમારાથી મિસ્ટેક્સ થી બીજું ટૂલ લખાઈ જાય તો તમે ઇરેઝ કરવા માંગતા હોય તો એના માટે તમારે શું કરવું પડે, બોલ પેન થી ઇરેઝ નહીં થાય, વ્હાઇટનર નો યુઝ બિલકુલ નથી કરવાનો, એટલે તમારે લોકો શું કરવાનું રહેશે, માત્ર પેન્સિલ નો યુઝ કરવાનો। કદાચ કોઈ મિસ્ટેક થઈ જાય તો તમે ઇરેઝ કરી શકો છો અને ફરીથી રીરાઈટ કરી શકો છો। એન્ડ યસ, સેકન્ડ ગ્રેડ ના સ્ટુડન્ટ જે લોકો લાસ્ટ યર ફર્સ્ટ ગ્રેડ ના હતા એ તો ઓબ્વિયસલી તમારે લોકોએ પેન્સિલ ને ઇરેઝર નો યુઝ કરીને જ આ વર્કશીટ આજે જે એક્ટિવિટી વર્કશીટ આવે છે એને કરવાની રહેશે। તો અગેન એકવાર નાનકડું ફરી એકવાર કહી દઉં છું, તમને વર્કશીટ માં જે પિક્ચર્સ આપેલા છે એ પિક્ચર્સ માં જે ટૂલ્સ નો ઉપયોગ કરવામાં આવેલો છે, સેટ નો ઉપયોગ કરવામાં આવેલો છે, એના નામ તમારે ક્રમ પ્રમાણે લખવાના રહેશે। અહીંયા મેં ભલે સાઈન આ રીતે કર્યો છે, તમારે 1, 2, 3 આ રીતે નંબર આપીને ટૂલ ના લખવાના રહેશે। જે વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત રીતે બધા જ ટૂલ્સ ને સરસ રીતે ઓળખી અને નામ લખેલા હશે એને બધાને અહીંયાથી સ્કૂલ તરફથી એપ્રિશિએટ કરવામાં આવશે। સો આઈ હોપ તમને બધાને આજની એક્ટિવિટી સરસ રીતે સમજાઈ ગઈ હશે। એક્ટિવિટી માટે બધાને ઓલ ધ વેરી બેસ્ટ, સો બાય બાય એવરીવન।